સુરતની એપીએમસી માર્કેટ ફરીથી ખુલ્લી મૂકવામાં આવી છે, જો કે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી 9 મેથી માર્કેટ સતત બંધ હતી, સાથોસાથ હાલમાં કેરીની સિઝનની પણ શરૂઆત થઈ ચૂકી છે. લોકડાઉન અને કોરોનાની મહામારી વચ્ચે એપીએમસી માર્કેટ બંધ રહેતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રોવાની નોબત આવી હતી. કરોડો રૂપિયા શાકભાજીનું વેચાણ પણ અટક્યું હતું. ત્યારે આ અંગેની રજૂઆત મનપા કમિશનરને કરવામાં આવતા આખરે એપીએમસી માર્કેટ તેમજ 6 જગ્યા પર કેરીનું વેચાણ કરવાની પરમિશન આપવામાં આવી હતી. સવારથી જ એપીએમસી માર્કેટ ખુલતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, માર્કેટ શરૂ થતા લોકોની શાકભાજી લેવા માટે ઘણી લાંબી લાઈનો પણ જોવા મળી હતી. જો કે સોશિયલ ડિસ્ટન્સ પણ પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે બીજી તરફ હાલમાં હવે ફળોનો રાજા ગણાતા કેરીની સિઝનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે લોકડાઉનમાં પણ સુરતીઓને કેરી મળે તેના માટે 6 જગ્યાઓ પર વેચાણ માટેની પરમિશન આપવામાં આવી છે. ગઈકાલે ખેડૂતો એનો માલ લઈને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાની સફળ કામગીરી કરી છે અને રાત્રે વેપારીઓએ ખરીદ કરીને આજે સમગ્ર શહેરની પ્રજાને તાજું શાકભાજી મળી રહી એવી વ્યવસ્થા સંપૂર્ણ રીતે ગોઠવાઈ જતાં લોકોને શાકભાજી આજે મળી ચૂકી છે. સાથે સાથે નજીકના દિવસમાં એટલે કે આ અઠવાડિયામાં કેરીની સિઝન ફૂલ ફેઝ ઉપર શરૂ થઈ રહી છે. એને ધ્યાનમાં રાખીને શહેરની પ્રજાને કેરી મળી રહી અને ખેડૂતોને માર્કેટિંગ મળી રહી એ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને માર્કેટ કમિટી દ્વારા જુદા જુદા સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જે પૈકીના 5 સેન્ટરો ઉપર આજે એનું વેચાણનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. 5-6 દિવસ પછી ફૂલ ફેઝ ત્યાં આગળ વેચાણ શરૂ કરવાના છે, જેને લીધે લોકોએ એક માર્કેટ યાર્ડ સુધી આવવું ન પડે, યાર્ડમાં ખૂબ મોટી ગીરડી ન થાય અને લોકોને જે તે વિસ્તારમાં નજીકથી જ એને ઈચ્છા મુજબની કેરીઓ પ્રાપ્ત થાય આવી વ્યવસ્થા માર્કેટ યાર્ડ તરફથી કરવામાં આવે છે, પાલન કરવામાં આવે છે. કારણ કે 2-3 વખત બંધ કરવામાં આવ્યું છે. જે બંધ કરવામાં આવ્યું છે એમાં માર્કેટે કોઈ પાલન નથી કર્યું ને બંધ કરવામાં આવ્યું એવું છે નહીં. સૌ પ્રથમ જે પ્રશ્ન ઊભો થયો હતો એ પણ બહાર લોકો તોડું થયેલું ને દરવાજા નજીક તોડું ઊભું થયેલું ને દરવાજો ખુલી ગયો હતો. યાર્ડની અંદર કોઈ પરિસ્થિતિનું એવું નિર્માણ નથી થયું કે બંધ કરવું પડે. છતાં એ બંધ કર્યા પછી સતત આપણે બીજે દિવસે માર્કેટ યાર્ડ શરૂ કરાવી દીધેલું અને એમાં પણ અધિકારીઓએ આપણને સહયોગ આપેલો. આ વખતે પણ જે પરિસ્થિતિ જે છે તે માર્કેટ યાર્ડ જે છે તે દુંભાલમાં આવે છે, પરંતુ એનો ઝોન જે છે તે લિંબાયતમાં પડેલો છે. એટલે વચ્ચે ખાડીનું ડિસ્ટન્સ છે, સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ લિંબાયતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું એને ધ્યાનમાં રાખીને આખા લિંબાયત ઝોનને કમિશનરશ્રીએ બાનમાં મૂકેલું અને તેના આધારે અમારી માર્કેટ યાર્ડ પણ બંધ કરવામાં આવેલી. પરંતુ ખેડૂતોને કરોડોનું નુકસાન રોજે રોજ થઈ રહેલું હોય કમિશનરશ્રીને વાત કરતાં ફરી પાછું 2 દિવસ વહેલું શરૂ કરી દેવામાં એમણે સંમતિ આપી, એમણે મંજૂરી આપી અને તે આપણે કામગીરી શરૂ કરી દીધી છે. જી, આપનું નામ? સંદીપ દેસાઈ, એપીએમસી વાઇસ ચેરમેન. આજે જે કેરીની જે વેચાણ કેન્દ્ર માટે જે જગ્યા ફાળવી આપી છે, કઈ કઈ જગ્યા છે, શું કેવી રીતે ડિસ્ટન્સ રાખીને કામ કરે? દક્ષિણ ગુજરાતના જે કેરી પકડના ખેડૂતો છે એને ખેડૂતોને પણ એના કેરીનો ભાવ મળી રહે, સુરત શહેરમાં વેચાણ થાય અને સુરત શહેરની પ્રજાને પણ કેરી ખાવા મળે એવા શુભ આશયથી એપીએમસી સુરત દ્વારા આજે 6 જગ્યાએ કેરી વેચવા કેન્દ્રો ચાલુ કર્યા છે. તે પૈકી એક સરોલી ખાતે આજે આપણે અહીંયા પ્રજા માટે ખુલ્લું મૂક્યું છે. ભીમરાળ એસએમસી પાર્ટી પ્લોટ, કૃષિ બજાર રિંગ રોડ, મોટાવારસ એસએમસી પાર્ટી પ્લોટ અને પીપલોટ રાધાકૃષ્ણ મંદિર એમ 6 જગ્યાએ આપણે વેચાણ ચાલુ કર્યું છે. અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય, માસ્ક પહેરીને આવવાનું, કોવિડ 2019ના જે 20ના જે નિયમો છે એનું સંપૂર્ણપણે પાલન કરીને સુરત શહેરની જનતાને કેરી મળે એવું અમારું આયોજન છે. હમણાં સરવટમાં તો કેરી સ્વાભાવિક છે કે હજુ કેરીનો મુખ્ય
20 તારીખ પછી સુરત શહેરમાં મહદઅંશે કેરી વધારે ખેડૂતો આવશે. હમણાં લગભગ 725 રૂપિયા 10 કિલો અને છૂટક આપવાની નથી. સુરત મહાનગરપાલિકાના જે નિયમ છે એને ધ્યાનમાં રાખીને 10 કિલોના પેકિંગમાં જ કેરી આપવામાં આવશે અને 10 કિલો પેકિંગમાં હાફૂસ અને કેસર 725 અને 750 રૂપિયા બે ભાવ નક્કી કરેલા છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.